નમસ્તે મિત્રો, ગૃહિણીના પેજ પર તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરશું કે ચહેરા પર નિખાર લાવતા અલગ અલગ પ્રકારના ફેસ પેક વિશે. મિત્રો, ડેલી સ્કિન કેર રૂટીન કેવું હોવું જોઈએ, ત્વચાની કાળજી કેવી રીતે કરવી, ત્વચાની જાળવણી માટેના ઘરેલું નુસખાઓ, સ્કિન કેર ટિપ્સ, કેવી રીતે ગ્લોઇંગ સ્કિન બનાવી શકાય, ખીલ હટાવવાના ઉપાય વગેરે જેવા પ્રશ્ન તમારા મનમાં પણ થઈ રહ્યા હશે. તો જાણો કે ત્વચાની સારવાર માટેના કેટલાક ઘરેલું નુસખા જે તમને ઘણી બધી સ્કિન પ્રોબ્લેમ્સથી છુટકારો અપાવશે. તો એવા કેટલાક ફેસ પેકની અહીંયા આપણે વાત કરીશું, જેમાં પહેલો છે સ્કિન પર ફટાફટ ગ્લો લાવવા માટે પપૈયા અને મધનો ફેસ પેક. સ્કિન પર ચમક લાવવા માટે મધ અને પપૈયું બેસ્ટ છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ જરૂરિયાત મુજબ પપૈયાને ક્રશ કરીને એક પેસ્ટ બનાવી લો અને તેમાં 2 ચમચી મધ નાખો. તો તૈયાર છે મધ અને પપૈયાની આ પેસ્ટ. હવે આ પેસ્ટને તમે તમારા ચહેરા પર લગાવો અને તેને 1.5 કલાક સુધી રહેવા દો. આમ જો તમે આ પ્રયોગ સતત 1 અઠવાડિયા સુધી કરશો તો તમારા આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર થઈ જશે અને સ્કિન પર ચમક આવશે. બીજો ફેસ પેક છે ગોરા થવા માટે દૂધ અને મુલતાની માટીનો ફેસ પેક. જો તમારા ચહેરાની ત્વચા સેન્સિટિવ છે તો દૂધને મુલતાની માટીમાં મિશ્ર કરીને ફેસ પેક માટેની પેસ્ટ બનાવી લેવી. આ ફેસ પેકને ચહેરા પર લગાડવાથી ચહેરાની ત્વચામાં નિખાર આવે છે તથા સ્કિન પર પડેલા દાગને દૂર કરી શકાય છે. ત્રીજો ફેસ પેક છે સૂકી ત્વચા માટે કેળા અને ઓલિવ તેલનો ફેસ પેક. ઓલિવ ઓઇલમાં પ્રચુર માત્રામાં ગુણો હોય છે, તેનાથી શિયાળાની સિઝનમાં ત્વચા ફૂલ ગુલાબી રહે છે. ઓલિવ ઓઇલમાં રહેલા તત્વો ત્વચાને પોષણ આપીને મોઇશ્ચરાઇઝર કરે છે અને હાઇડ્રેટ પણ રાખે છે. તેમજ કેળામાં પ્રચુર માત્રામાં વિટામિન B6 હોય છે અને તેને ઓલિવ ઓઇલ સાથે લગાવવાથી ઘણો ફાયદો થાય છે. આ પેક બનાવવા માટે એક કેળું છૂંદી નાખો અને તેમાં 1 ચમચી ઓલિવનું તેલ મિક્સ કરો. આ પેસ્ટને ડોક પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. તેમજ તેને ચહેરા પર પણ લગાવી શકો છો અને થોડા હૂંફાણા પાણીથી ચહેરો અને ડોક બંને ધોઈ નાખો. ચોથો ફેસ પેક છે તેલીય ત્વચા માટે કાકડી અને લીંબુનો ફેસ પેક. કાકડીમાં મિત્રો પુષ્કળ માત્રામાં પોષક તત્વો હોય છે જે ત્વચાને પ્રાકૃતિક રૂપે સુંદર અને જુવાન બનાવે છે અને લીંબુમાં વિટામિન C પ્રચુર માત્રામાં રહેલું છે જે ચહેરાને કુદરતી ચમક આપે છે. આ મિશ્રણ ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરી તેને ગ્લો આપે છે. આ પેસ્ટ બનાવવા માટે 4-5 ચમચી કાકડીની ઘટ્ટ પેસ્ટ લો અને તેમાં લીંબુના કેટલાક ટીપા મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવેલી રાખો. આમ કરવાથી સ્કિન ગ્લો પણ કરશે અને ભીનેવાન ત્વચામાં નિખાર પણ લાવશે. પાંચમો ફેસ પેક છે કાળા ડાઘ માટે મધ અને ખાંડનો ફેસ પેક. ઘણીવાર આપણે ખીલને ફોડી નાખતા હોઈએ છીએ, તે જગ્યાએ પછી કાળા ડાઘ રહી જતા હોય છે. આ ડાઘા દૂર કરવા માટે 20 ml લીંબુના રસમાં 10 ml મધ અથવા ખાંડ ભેળવીને ચહેરા ઉપર લગાડવાથી ચહેરા ઉપર પડેલા કાળા ડાઘ દૂર થાય છે. છઠ્ઠો અને છેલ્લો ફેસ પેક છે ચોખ્ખી ત્વચા માટે, જેમાં નામ લઈ શકે એવોકાડોનું. સાફ અને ક્લિયર ત્વચા મેળવવા માટે એવોકાડો અને પપૈયાના પલ્પમાં હળવું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડો સમય સુકાઈ ગયા બાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી ચહેરા પર જમા થયેલી ગંદકી નીકળી જશે અને તમને નેચરલ ગ્લો મળશે. એન્ટીઓક્સિડન્ટના ગુણોથી ભરપૂર એવોકાડોના ઉપયોગથી સ્કિનને પોષણ આપીને ઘણી બ્યુટી પ્રોબ્લેમ્સ દૂર કરી શકાય છે. માત્ર તે લગાવવાથી નહીં પરંતુ ખાવાથી પણ ઘણી સૌંદર્યલક્ષી સમસ્યાઓથી છુટકારો મળે છે. તો મિત્રો, આ વાત થઈ ફેસ પેક વિશે. આવી જ અન્ય જાણકારીઓ સાથે ફરીથી મળતા રહેશું. પરંતુ આ ફેસ પેક વિશેની માહિતી જો તમને પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઇબ કરજો. લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલશો. જય હિન્દ.